નમસ્કાર મિત્રો, મારું નામ વિનોદ પટેલ છે અને હું 45 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું, પણ મારું ફોકસ વધારે બાળકો પર છે. મેસેજ ફ્રોમ ધ બ્રાઇટ સાઇડ ઓફ વર્લ્ડ. તો જે બાળકોની અંદર ક્યુરિયોસિટી હોય છે ને આર્ટની, એ ક્યુરિયોસિટી ઉપર મેં ફોકસ વધારે કર્યું છે. એમાં એ સહજતાથી કેટલું સરસ કામ કરે છે ને, એનો આ પ્રદર્શનમાં તમને કદાચ નમૂનો જોવા મળશે. કારણ કે બાળક મુક્તતા જાય માગે છે, પણ જે અત્યારના એજ્યુકેશન સાથે એમને એટલી બધી મુક્તતા નથી મળેલી. તો એ મુક્તતા માટે મેં એક એક્સપેરિમેન્ટ કર્યો, એક ફાર્મ હાઉસ પર સરસ મજાનો એક પ્રોગ્રામ કરી. એમને મેં સરસ મજાના કેનવાસ આપીને, કલર આપી, બ્રશ આપીને એક એક્સપેરિમેન્ટ કર્યો છે. તો એમાં જે મને રિઝલ્ટ મળ્યું છે ને, એ કદાચ અનબિલિવેબલ છે. અને એમાંથી કદાચ મને પણ શીખવાનું મળે છે. એટલે એક સહજતાથી પેઇન્ટિંગમાં સહજતા કેટલી હોવી જોઈએ, એટલે કે ડેપ્થ કઈ રીતે હોય, બાળક કેટલા કોન્ફિડન્સથી કલર વાપરે છે, અને ફોર્મને પણ વિચાર્યા વગર એપ્લાય જે કરવાની હિંમત છે ને, એ કદાચ આ પેઇન્ટિંગમાં જોવા મળશે. આઈ થિંક એજ ગ્રુપ શું છે વિનોદભાઈ? 4 years to 70. હા, 4 to 70. એટલે આટલું વિશાળ ફલક પર એક સાથે કામ જોવાનું અને બહુ સુંદર કામ કર્યું છે બધાએ. 4 years હોય, 20 હોય, દરેક ગ્રુપે. અને વિનોદભાઈની પણ મહેનત દેખાય છે અને બાળકોની પણ દેખાય છે. અને કૃતિબેનને ખાસ કે આવો આર્ટ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવો એ બહુ અઘરી અને બહુ મહેનત માગી લેવું કામ છે, પણ એમણે કર્યો. અને હું ત્યાં 12 રૂપિયા હતી થોડો ટાઈમ માટે, ને બધા બાળકોને કામ કરતા જોયા, બહુ જ આનંદ થયો. અને વિનોદભાઈને ખાસ કહીશ કે તમે એક શિક્ષક તરીકે બહુ મહેનત કરો છો. બાળકોને આર્ટ કેમ્પમાં લઈ જવા, એમનું કામ ગેલેરીમાં રજૂ કરવું, એ લોકોની એક શીખવણીનો પાઠ અત્યારથી ચાલુ થઈ ગયો છે. ભવિષ્યમાં તમે બધા તમારું સોલો એક્ઝિબિશન આ જ ગેલેરીમાં કરો, મોટા કેનવાસ લઈને કરો, એવી શુભેચ્છા. આઈ એમ અજય ચૌધરી, આર્ટિસ્ટ એન્ડ જોઈન્ટ પોલીસ કમિશનર અમદાવાદ સિટી. અત્યારે હરસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી મેં 4 year old to 70 year old ઇતને એજ કે ગ્રુપ કે આર્ટિસ્ટ કા આર્ટ કેમ્પ ઓર્ગેનાઇઝ હુઆ શ્રુતિ મેડમ કે રેસિડેન્સ ફાર્મ હાઉસ પે, એન્ડ શ્રી વિનોદ પટેલજી ઇનકે માર્ગદર્શન મેં, એન્ડ ઉસમેં હમ ભી ભાગ લીએ. ઓર ઇટ્સ રિયલી અમેઝિંગ એન્ડ બિયોન્ડ વર્ડ્સ દિસ ક્રિએશન, બિકોઝ નંબર વન સભી બચ્ચે પૂરી નેચર મેં રહે કે ઓર પૂરે દિન વીકેન્ડ મેં યે બનાએ હૈ. ઓર જૈસે બોલતે હૈ આર્ટિસ્ટ કે લીએ કે બી ધ ચાઇલ્ડ અગેન, તો યે મેરે લીએ બહોત સીખને કા ભી હૈ. બહોત સારી ફોર્મ, બહોત સારી કલર સ્કીમ હું પોતે એ શીખેલ છું, અને ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ સભી વર્ક, સ્પેશલી બચ્ચો કા. ઓર ઇટ્સ બિયોન્ડ કોમ્પ્રિહેન્શન, એન્ડ એટ ટાઈમ્સ ભલે એ એક્સિડન્ટથી આ લેવલ અચીવ થયા હોય, લેકિન અચીવ તો થયા જ છે. અને ક્રિએશન બહુ સારામાં સારું થયું. પેરેન્ટ્સ મિત્રોને એટલી મેસેજ આપી રહ્યો છું કે બાળકોને મોલને થિયેટર બતાવો, એના કરતાં દર મહિનામાં કે વીકમાં એક દિવસ એક ગેલેરીની મુલાકાત તો લગાવો, એમની મુલાકાત તો કરાવો. કેમ કે
નેશનલ ઇન્ટરનેશનલ વર્લ્ડ લેવલે આર્ટમાં શું ચાલી રહ્યું છે અને કઈ રીતે એમને કામ કરવું જોઈએ અને એમને ફ્યુચરમાં કામ લાગશે. એટલે આ આર્ટિસ્ટ તરીકે એ લોકો આગળ કદાચ વિચારી શકે નહીં, મારા આ ફિલ્ડમાં જવું છે, મને આ વસ્તુ અત્યારથી મળી ગઈ તો આટલી ડેપ્થ શું છે એનો એક પર્સ્પેક્ટિવ શું છે ને ત્યારે એમને ખબર પડી જશે. એટલે હું તો નમ્ર વિનંતી કરું છું તમને બધાને કે પેરેન્ટ્સ મિત્રોને કે દર મહિને એક ગેલેરીની મુલાકાત. અમદાવાદમાં સરસ મજાની ગેલેરી છે, ગુફા આર્ટ ગેલેરી છે, આર્ટિઝિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર છે, 079 ગેલેરી છે, 779 ગેલેરી છે, વોટ એવર એક્સવાય કનોડી આર્ટ સેન્ટર છે, કે આવી જગ્યાઓના એક કેમ્પસનો માહોલ એટલો સરસ છે કે જે તમે સરસ મજાનું એમને બતાવી શકો છો.